કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 1 ભણી ગયા છીએ અને આજે કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન વિશે આપણે જાણીશું. તેના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ, એનું ઉપનામ છે કાંત. તેમનો જન્મ 20/11/1867 માં થયો હતો અને તેમનું મૃત્યુ 16/6/1923 થયું હતું. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામમાં થયો હતો. કાંત કવિ, નાટ્યકાર અને ધર્મચિંતક હતા. એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્ર પ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. સમગ્ર કાવ્ય હિન્દ માતાને સંબોધન રૂપે લખાયેલું છે. જુદા જુદા ધર્મો પાળતા ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે. તો આ કાવ્યમાં આપણે ઘણું બધું સમજાવ્યું છે. આપણા રાષ્ટ્ર એટલે દેશ, દેશ પ્રેમ વિશે સમજાવ્યું છે કે આપણા દેશમાં ઘણા બધા ધર્મ પાળતા લોકો વસે છે, જુદી જુદી જ્ઞાતિના લોકો વસે છે. તો બધા સાથે મળીને પરસ્પર પ્રેમથી રહીએ છીએ, સરકારથી રહીએ છીએ, એના માટે અહીંયા પ્રાર્થના કરવાની છે. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મરીને વંદન સ્વીકાર જો અમારા. હિન્દ માતાને સંબોધન કરવામાં આવ્યું છે. ઓ હિન્દ, તો ઓ હિન્દ માતા. દેવભૂમિ, દેવભૂમિનો મિનિંગ થાય છે કે દેવોની ભૂમિ. દેવભૂમિ મતલબ દેવોની ભૂમિ. સંતાન સૌ તમારા, કે હિન્દ માતા, હે દેવભૂમિ, અમે સૌ તમારા સંતાન છીએ. સંતાન એટલે બાળકો, કે અમે બધા તમારા બાળકો છીએ. કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. અમે બધા સાથે મળીને તમને વંદન કરીએ છીએ. વંદન એટલે નમસ્કાર, પ્રણામ. અમે તમને બધા નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. તો અમારા વંદન છે, તમે સ્વીકારજો. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી, જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. હિન્દુ અને મુસલમાન, કે આપણા, હે દેવી, આપણી ભૂમિ પર જે વસનારા, આપણા હિન્દુસ્તાનમાં જે વસનારા છે હિન્દુ લોકો, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જીન એટલે જૈન, વિશ્વાસી. વિશ્વાસીનો મતલબ ઈસુ ખ્રિસ્તમાં જે વિશ્વાસ રાખનારા હોય તેમને શું કહેવાય છે? વિશ્વાસી. પારસી લોકો, જીન એટલે જૈન લોકો, હે દેવી, અમે સૌ સમાન રીતે તમારા સંતાન છીએ. હંમેશા માતા માટે બધા બાળકો કેવા હોય છે? સમાન. તો આપણી માતા અહીં હિન્દ માતા દર્શાવી છે. તો આપણે દરેક ધર્મના, અલગ અલગ ધર્મના બધા લોકો છીએ, પણ માતા માટે કેવા છીએ? સમાન છીએ. માતા આપણા બધા માટે કોઈ ભેદભાવ રાખતા નથી. તેથી અહીંયા કહેવાયું છે કે સમાન રીતે સંતાન સૌ તમારા. અમે ભલે અલગ અલગ ધર્મના છીએ, પણ અમે બધા સંતાનો તમારા છીએ. ફરી એકવાર, કે ઓ હિન્દ માતા, હે દેવભૂમિ, અમે સૌ તમારા સંતાન છીએ. અમે સાથે મળીને તમને વંદન કરીએ છીએ. તમે અમારા વંદન સ્વીકારજો. હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી, જૈન, બધા અમે તમને દર્શન કરીએ, વંદન કરીએ છીએ, દર્શન કરીએ છીએ. તો અમારા જે પ્રણામ છે, એમાં નમસ્કાર છે, તમે સૌ સ્વીકારજો. પુરુષોત્તમે શહુને સુખ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. કે તમે સૌને સારું ખાન પાન આપો છો, અમારું પોષણ કરો છો. અમે સૌ તમારાથી બનેલા છીએ. અમે સૌ તમારી સેવા કરીએ છીએ, તે સંતાન અમે તમારા છીએ. ખાન પાન આપવું, આપણે જે ધરતી પર જે અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ બધું મળે છે, આપણને કોણ આપે છે? તો એ ઈશ્વર આપે છે. માટે અહીં કહેવાયું છે કે તમે અમને સૌને સારું ખાન પાન આપો છો, સારું પોષણ કરો છો, તેથી અમારાથી બનતી બધી સેવા અમે તમને તમારી કરીશું. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાને અને નિરક્ષર સંતાન સૌ તમારા. રોગી, જે બીમાર હોય, જેના રોગથી પીડાતું હોય તે. નિરોગી, નિરોગીનો મતલબ જેના શરીર એકદમ તંદુરસ્ત હોય, જેના પોતાના શરીરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, બીમારી ન હોય તે.
નિર્ધન જે ગરીબ છે તે, તવંગર જે પૈસાદાર છે તે, જ્ઞાની જેની પાસે બહુ જ બધું જ્ઞાન છે તે, નિરક્ષર જે અભણ છે તે. અમે બધા છીએ, રોગી નિરોગી, નિર્ધર તવંગર, જ્ઞાની નિરક્ષર, અમે બધા પ્રકારના લોકો, પણ અમે સૌ તમારા સંતાનો છીએ. વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. કે હે માતા, વાલ્મીકિ, વેદવ્યાસ, ગુરુ નાનક, મીરા, કબીર, તુલસીદાસ, અકબર, શિવાજી એ સૌ તમારા સંતાનો છે, તો અમે પણ તમારા સંતાનો છીએ. સૌની સમાન માતા સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. કે તું સૌની સમાન માતા છે, સૌની સમાન માતા, કે તું સૌની સમાન માતા છે, અમે સૌ સમાન છીએ. કે તું પણ અમારી સમાન માતા છે અને અમે પણ સૌ સમાન છીએ. એમાં કોઈ ઉચ્ચ નીચ કે કોઈ ઊંચા કે નીચા કોઈ નથી, અમે સૌ તમારા છીએ. કોઈ જ્ઞાતિમાં ભેદભાવ રાખતા ન હોય તે. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. કે અમે સૌ સંતાનો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ, બધા સંતાનો ભેગા થઈને, અને અમે આજે બધાને બધા તમને પ્રાર્થના કરીએ છીએ કે અમે એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીશું, જરૂર પડે ત્યાં અમે એકબીજાને મદદ કરીશું. પણ અમે તમારા સમાન બાળકો છીએ, તમે અમારા બધા માટે સમાન માતા છો, એમાં કોઈ જ ઊંચ નીચ ભેદભાવ છે નહીં. આ કાવ્યમાં કોઈ ગરીબ હોય કે કોઈ પૈસાદાર હોય, રોગી હોય, નિરોગી હોય, જ્ઞાની હોય કે અભણ હોય, કે કોઈ મોટા મોટા મહાપુરુષો કે મોટી મોટી અસ્થિઓ માટે, એવું કોઈ છે નહીં. બધા માટે એ માતા કેવી છે, સમાન છે. અને માતા માટે આપણે બધા સંતાન પણ એમના માટે કેવા છીએ, સમાન છીએ. અહીંયા શબ્દ સમજૂતી આપેલી છે, આપણે જોઈએ નીચે. કે દેવભૂમિ, એનો મતલબ છે પવિત્ર ભૂમિ, જે મેં તમને આગળ સમજાવ્યું કે દેવભૂમિ એટલે દેવોની ભૂમિ. વિશ્વાસી, એ પણ આપણે આગળ કાવ્યમાં સમજાવ્યું કે જે ઈસુ ખ્રિસ્તમાં જે વિશ્વાસ રાખનાર છે તેને શું કહેવાય છે, વિશ્વાસી, શ્રદ્ધા, વિશ્વાસ રાખનાર વિશ્વાસી ખ્રિસ્તી. જીન એટલે જૈન. બક્ષી, આપી, તવંગર, પૈસાદાર, નિરક્ષર, અભણ, શાહો, મદદ કરો, અને પરસ્પર તો એકબીજાને. તો અહીં આપણું અહીંયા કાવ્ય પૂરું થાય છે. તમારે નોટબુકમાં કાવ્ય, શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું રહેશે. પાછળ પણ આપણું સ્વાધ્યાય છે, કાવ્યભંક્તિ છે, ત્યાં સુધી બધું પૂરું કરવાનું છે. પ્રશ્ન 5માં વિવિધતામાં એકતા વિશે તમારે 8-10 વાક્ય લખવાના રહેશે, જે હું તમને અહીંયા એના માટે થોડું સમજાવીશ. વિવિધતામાં એકતા, જે આપણે આગલા ધોરણમાં ભણી ગયેલા હશો કદાચ તમને યાદ હોય તો, કે આપણે ભારત દેશ છે આપણો, એમાં આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. બધા જ્ઞાતિ જાતિમાં તહેવારો વિશે કે કોઈ ઉત્સવ વિશે ઘણી બધી વિવિધતા જોવા મળે છે. હિન્દુ ધર્મમાં તહેવારો અલગ હોય છે, મુસલમાન લોકોમાં હોય છે, બધામાં બધાનો પહેરવેશ પણ કેવો હોય છે, અલગ અલગ હોય છે. ધર્મ બધા અલગ અલગ પાડતા હોય છે, તે ધર્મ પ્રમાણે તમારો પહેરવેશ અલગ અલગ હોય છે, તમારા રીત રિવાજો અલગ અલગ હોય છે, છતાં પણ આપણે સાથે મળીને બધા રહીએ છીએ. કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. દેશમાં જુદા જુદા પ્રદેશો છે, એ પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, રીત રિવાજ જુદા જુદા છે, છતાંય બધા દેશવાસીઓ સંપ અને સહકારથી સાથે મળીને આપણે રહીએ છીએ. લોકોમાં પરસ્પર પ્રેમ તેમજ ભાઈચારાની ભાવના છે. પરદેશીના અનેક આક્રમણો થયા છતાં આપણે ભારતીય છીએ અને એ ભાવના અખંડિત રહી છે. આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, તેથી એકબીજાને મદદ કરીએ છીએ, એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ, સામાજિક પ્રસંગોમાં સહભાગી થઈએ છીએ. આ રીતે વિવિધતા એ આપણી વિશેષતા છે અને એ રાષ્ટ્રીય એકતાનું આપણું ગૌરવ છે, અને આપણે ભારતવાસી છીએ એનું પણ આપણે એક ગૌરવ અનુભવીએ છીએ.
चलो मित्रों आवजो।